વિવિધ કલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાયન, સમૂહ નૃત્ય, એકપાત્રી અભિનય, નિબંધ લેખન, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જ્યારે નિર્ણાયક તરીકે પ્રાંતિજ સહિત તાલુકામાં આવેલ કલાકારોએ નિર્ણાયક તરીકે સાગરભાઈ નાયક, મહેશભાઈ પ્રજાપતિ, સોહનભાઈ પટેલ, મંજુલાબેન પટેલને દોર સોંપવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તથા કાર્યક્રમનું સફળ સંચાલન જીતુભાઈ રાવલ, ગોવિંદભાઈ પરમાર સહિત સારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તો જગદીશભાઈ પંચાલ સહિત વગેરે શિક્ષકો, કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ગુજરાત રાજ્ય સાહિત્ય નાટ્ય અકાદમી આયોજિત કલા મહાકુંભ 2019 શેઠપિંદર હાઈસ્કૂલ પ્રાંતિજના આંગણે આજે યોજાઈ રહ્યો છે. લગભગ 150 કલાકારો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. આ તમામ સ્પર્ધાઓના નિર્ણાયક માટે ગુજરાતના ખ્યાતનામ જીતિ ક્ષેત્રના નિષ્ણાંતો સાગરભાઈ નાયક, મહેન્દ્રભાઈ પ્રજાપતિ, સોહમભાઈ પટેલ વગેરે હાજર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જીતુભાઈ રાવલ સાહેબ, ગોવિંદભાઈ પરમાર સાહેબ અને અન્ય શિક્ષક મિત્રોએ કરેલું છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા કલાકારોએ ભાગ લીધો છે. કુલ 14 સ્પર્ધાઓ આ તાલુકામાં યોજાવાની છે, જેની અંદર નિબંધ, કાવ્યલેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગીરી, લોક નૃત્ય, ભજન, લગ્નગીત, ભરતનાટ્યમ જેવી સ્પર્ધાઓ અત્યારે હાલ આ હોલ ઉપર યોજાઈ રહી છે. સર્વ કલાકાર ભાઈ બહેનોને શેઠપિંદર હાઈસ્કૂલ પ્રાંતિજના આંગણે અમે આવકારીએ છીએ અને આવનારા દિવસો અમારો તાલુકો જિલ્લામાં સર્વશ્રેષ્ઠ રહે તે માટે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. ધન્યવાદ. આજે પ્રાંતિજ તાલુકાનો કલા મહાકુંભ હતો અને એમાં ઘણી બધી સારા, ખૂબ જ સારું એવું પ્રદર્શન, અહીંયા નવી નવી પ્રતિભાઓ આજે નિહાળવાનો મોકો મળ્યો. જેમ કે હું પણ અહીંયાથી જ આવી એક સ્પર્ધાઓમાંથી અહીંયા આગળ આવ્યો છું, તો અહીંયા જે બાળકોમાં પ્રતિભા હતી એ પ્રતિભાને હવે તાલુકાથી આગળ જિલ્લામાં મોકલી, જિલ્લામાંથી પ્રદેશ અને પછી રાજ્યમાં પોતાનું પ્રતિનિધિત્વ પ્રાંતિજ તાલુકાથી કરે અને ખૂબ સારું પ્રાંતિજ તાલુકાનું નામ રોશન કરે એવી બાળકોને શુભકામનાઓ.